આજે આપણે ચેપ્ટર નંબર એક, ચેપ્ટર નામ શું છે તમારું, તો કે સમય સંખ્યાઓ. આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર ત્રણ. એમાં આપણે લાસ્ટ બે વિડીયોમાં પ્રશ્ન નંબર એક અને બે જોઈ ગયા હતા. જે વિદ્યાર્થી ના જોયું તે પહેલાં એ વિડીયો જોઈ લે, જેથી આપણે આજે આગળ શીખશું નવું પ્રશ્ન નંબર ત્રણ. એમાં શું છે કે હવે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો તમારે શું કરવું પડશે, તમારે ઓપ્શન સવાલ આપે છે એક બે ત્રણ ચાર કરી, મતલબ નીચે આપે છે ઓપ્શન એ બી સી અને ડી. તમારે એ જ આવતું એ લખવાનું, બીજા આવતું બી સી અને ડી, તમારે જે આવતું એ બી સી ડી તમારે લખવાનું રહેશે બાજુમાં, બરાબર. ચલો તમે પહેલી ખાલી જગ્યા આપી છે કે માઇનસ ત્રણ પૂર્ણાંક ચારના છેદમાં પાંચ. માઇનસ ત્રણ પૂર્ણાંક ચાર પંચમાંશ કહેવાય, એ ખાલી જગ્યા સંખ્યા છે. આ કેવી સંખ્યા છે, ઓપ્શન કયા કયા આપે છે, તો કે પૂર્ણ, પ્રાકૃતિક, પૂર્ણાંક અને સમય. તો તમે પહેલાં એટલી ખબર છે કે પ્રાકૃતિકમાં કઈ કઈ સંખ્યાઓ આવે, પૂર્ણ અને પૂર્ણાંક અને સમય, આમાં કઈ કઈ સંખ્યા તમને ખબર, ડાયરેક્ટ તમને જવાબ આવડી જશે. ચલો પ્રાકૃતિકમાં કઈ કઈ આવે, તો કે એક બે ત્રણ ચારથી બધી સંખ્યાઓ આવશે. પછી પૂર્ણમાં કઈ આવે, કે ઝીરો એક બે ત્રણથી. પૂર્ણાંકમાં માઇનસવાળી સંખ્યાઓ આવશે, ઝીરો અને બધી ધન સંખ્યાઓ આવશે. ચલો આ બધી ગયું આપણને પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક. આમાં કોઈ પોઈન્ટવાળી સંખ્યા આવશે, તો કે ના, કારણ કે આમાં બધી ધન સંખ્યાઓ આવશે. આમાં પૂર્ણ એટલે કે ઝીરો અને બધી ધન સંખ્યાઓ આવશે, અને પૂર્ણાંકમાં શું આવશે, તો કે માઇનસવાળી, ઝીરો અને બધી ધન સંખ્યાઓ આવશે. હવે સમય સંખ્યાઓ, તો કે પી અપોન ક્યુ સ્વરૂપમાં, પી અપોન એટલે કે વન અપોન ટુ હોય, પાંચ અપોન છ હોય, આવી રીતના કોઈ સંખ્યા હોય તો અમારે કહેવાય એને સમય સંખ્યાઓ. તો આ તમારું શું આપ્યું છે, મિશ્ર અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક આપ્યો છે તમને, હવે મિશ્ર અપૂર્ણાંક. તમે માઇનસ ભૂલી જાઓ ત્યારે શું, માઇનસ અહીંયા સાઈડમાં મૂકી દો. પાંચ તરી પંદર, પંદર ને ચાર ઓગણીસ, ઓગણીસ છેદમાં પાંચ. તો કેવા સ્વરૂપનો થયો જવાબ, સમય સંખ્યા સ્વરૂપનો થયો, તો કે હા, તો જવાબ આવશે અહીંયા સમય સંખ્યા. શું આવશે, સમય સંખ્યા છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. પહેલામાં જવાબ કેટલો આવશે, ઓપ્શન નંબર ડી. ચલો એ રીતના બીજી ખાલી જગ્યા આપે, શું આપે છે, કે હવે આઠ અપોન પાંચ એ ખાલી જગ્યા સંખ્યાઓની વચ્ચે આવેલ છે. ચલો તમારે શું કરવું પડશે, તો તમને ખબર નથી, તમારે શું કરી નાખવાનું, આઠ ભાગ્યા પાંચ કરી નાખવાનું. એટલે તારે ખબર પડી જાય કે પાંચ એકા પાંચ, બાદ કરો તો ત્રણ પોઈન્ટ પાંચ છત્રીસ. તો એક પોઈન્ટ છ એ કોની કોની વચ્ચે આવે, તો કે એક અને બેની વચ્ચે આવે, એટલી તો આપણને ખબર પડે. તો શું આવશે જવાબ, એક અને બેની વચ્ચે. તો ઓપ્શન નંબર બી, એક અને બે, એટલે ઓપ્શન નંબર બી સામે લખી નાખવાનું. ચલો તે બાદ ત્રીજી ખાલી જગ્યા આપી છે, તો કે માઇનસ એક પૂર્ણાંક બેના છેદમાં પાંચને પી અપોન ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. તો પહેલાં માઇનસ ભૂલી જાઓ તમે, તે માઇનસ પહેલાં મૂકી દીધું. પાંચ એકા પાંચ, પાંચને બે સાત, તો સાતના છેદમાં પાંચ. હવે માઇનસ, તો માઇનસ સાતના છેદમાં પાંચ. તમે ઓપ્શન કયા આપ્યો છે માઇનસ સાતના છેદમાં પાંચ, તો કે હા, કયો આપ્યો છે, ઓપ્શન નંબર એ. પણ ખાસ ધ્યાન રાખવાનું કે માઇનસ આવે તો માઇનસ મૂકવાનું, કારણ કે જો તમે ઓપ્શન નંબર બીમાં શું આપે છે, સાત અપોન પાંચ, અને આપે છે માઇનસ સાત અપોન પાંચ. તમે ઉતાવળમાં સાત અપોન પાંચ તમે જવાબ જોયો, ટીક કરી નાખ્યો તો ખોટો. પણ આપણે કેવું આપ્યું છે આગળ, માઇનસ, તમારે આગળ માઇનસ મૂકવું મહત્વનું છે. તો જવાબ આવશે ઓપ્શન નંબર એ, માઇનસ સાત અપોન પાંચ. ચલો તે ચોથી ખાલી જગ્યા આપી છે, કે બે પોઈન્ટ ત્રણની વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. હવે ચલો શું આપ્યું તમને, હવે બે પોઈન્ટ ત્રણની વિરોધીની વ્યસ્ત સંખ્યા. આ સવાલ ધ્યાનથી વાંચવાનો, શું આપ્યું છે, હવે વિરોધીની વ્યસ્ત સંખ્યા ખાલી જગ્યા છે. તો પેલા બે પોઈન્ટ ત્રણ એનો વિરોધી કેટલો કહેવાય, કેટલો થાય, માઇનસ બે પોઈન્ટ ત્રણ. હવે એનો વ્યસ્ત આપ્યો છે, તો તમે જુઓ, તમે પોઈન્ટમાં જવાબ આપે છે કે અહીંયા, તો કે ના. તો તમારે શું કરવું પડશે, આપણે આપણે ફેરવશું અપૂર્ણાંકમાં, તો માઇનસ ત્રેવીસ પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે, એક, તો લખશો એ છેદમાં દસ. કેટલા લખશું, છેદમાં દસ. હવે શું કહે છે આપણને, બે પોઈન્ટ ત્રણની વિરોધી, તો કેટલી કહેવાય, બે પોઈન્ટ ત્રણની વિરોધી, માઇનસ બે પોઈન્ટ ત્રણ, અને બીજે કેટલે લખાય, માઇનસ ત્રેવીસના છેદમાં દસ. હવે આનો વ્યસ્ત કરવાનો છે, શું કરવાનું, હવે દસના છેદમાં ત્રેવીસ, માઇનસ, તો માઇનસ મૂકવાના, જવાબ આવશે માઇનસ દસના છેદમાં ત્રેવીસ. તો ઓપ્શન નંબર સી આપ્યો છે, કે માઇનસ દસના છેદમાં ત્રેવીસ. તો આ વાત યાદ રાખવાની કે બે પોઈન્ટ ત્રણ આપ્યો છે એનો વિરોધી, માઇનસ બે પોઈન્ટ ત્રણ. હવે તમને પોઈન્ટમાં કઈ જવાબ આપ્યા છે, ના, તમારે માઇનસ બે પોઈન્ટ ત્રણ સેવા ફેરવું પડશે અપૂર્ણાંકમાં. તો અપૂર્ણાંકમાં ત્રેવીસના છેદમાં દસ લખાય, પણ કેવા, માઇનસ ત્રેવીસના છેદમાં દસ. હવે અહીંયા શું આવ્યું, જે તમારો અંશ હોય અહીંયા છેદ લઈ લેવાનો, છેદ હોય અહીંયા અંશ લઈ લીધો, વચ્ચે ગુણાકાર નિશાની, તો બધા છેદ ઉડી ગયા. જવાબ કેટલો આવશે, એક. તો આને કહેવાય એનો વ્યસ્ત.
કારણ કે બંનેનો ગુણાકાર તમને એક જવાબ મળે તો એને શું કહેવાય, બીજી સંખ્યાનો વ્યસ્ત કહેવામાં આવે છે. તમારો જવાબ આવશે ઓપ્શન નંબર સી. ચલો, એ તમને પાંચમી ખાલી જગ્યા આપી છે. તો શું આપી છે એમાં? 2/11 વ્યસ્તની વિરોધી સંખ્યા ખાલી જગ્યા છે. ચલો, હવે શું આપ્યું છે? 2/11 વ્યસ્તની વિરોધી. ચલો, 2/11 એનો વ્યસ્ત શું થાય? તો કે ગુણાકાર મૂકવાનું, અહીંયા 11/2 થઈ ગયા. ઓકે, તો જવાબ કેટલો આવે? 11/2. એની વિરોધી 11/2 કયા કહેવા છે? પ્લસ. તો એનો જવાબ કેવો આવશે? માઇનસ. તો -11/2. વિરોધીમાં શું કરવાનું? તમને પ્લસ આપે જવાબમાં, તમારે માઇનસમાં લાવવાનું. માઇનસ આપે તો જવાબ તમારે લાવવાનો એનો પ્લસમાં. શું કરવાનું? પ્લસનો જવાબ માઇનસમાં લાવવાનો, માઇનસનો જવાબ પ્લસમાં લાવવાનો. અને વ્યસ્તમાં શું કરવાનું? તો કે બંનેનો ગુણાકાર એક કરવાનો. 11 × 11, 2 × 2, 1 × 1 કેટલા થાય? તો કે 1. તો એક જવાબ આવી ગયો. તો આ કે 2/11 વ્યસ્ત કેટલી કહેવાય? 11/2. અને 11/2 વિરોધી કેટલી કહેવાય? તો કે -11/2. તમે પરીક્ષામાં ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે તમને માર્ક્સ ના આવે તમને, એટલા માટે તમને એ પ્રકારના જવાબ આપ્યા છે કે તમે ખોટું લખી શકો છો. જો તમને આપ્યું છે પેલા 11/2, તો હા આપ્યું છે અહીંયા 11/2, તમે ટીક કરી નાખશો તો જવાબ ખોટો. આ તો આપણે એનો વ્યસ્ત મળ્યો, એની વિરોધી -11/2 મળ્યો. તો તમે જવાબ લખવાનો -11/2, એટલે કે ઓપ્શન નંબર ડી. ચલો, ત્યારે તમને આપ્યો પ્રશ્ન નંબર 6. એમાં શું આપ્યું છે? તો કે 2/3 + 3/4 = 3/4 + 2/3 એ સમય સંખ્યાનો સરવાળા વિશે ખાલી જગ્યાએ ગુણધર્મ ધરાવે છે. ચલો, તો તમે જોઈ કહી શકશો કે અહીંયા શું આપ્યું છે? આપણે કોઈ આ સંખ્યા એ ધાર લઈએ, એ અને બી. તો અહીંયા શું મળશે આપણને? b/a. તો શું કહેવાય? અહીંયા ક્રમ બદલ્યો કે આગળ પાછળ કર્યું આપણે, ખાલી શું કર્યું? જે અહીંયા એ આગળ તો બરાબર સામે આપણે પાછળ લઈ ગયા, અને પાછળ હતું એને આગળ લાયા. તો શું કર્યું કહેવાય? આપણે ક્રમ ચેન્જ કર્યું કહેવાય. તો એને કહેવાય ક્રમનો નિયમ. શું કહેવાશે? ક્રમનો નિયમ. તો તમારે બધું શીખવું પડશે પહેલાં એકવાર, તો તમને ખબર પડશે. ડાયરેક્ટ આવી રીતે તમને ખબર પડશે નહીં, આ તો સિમ્પલ ખબર પડે કે ક્રમનો નિયમ શું કે આગળ પાછળ કરો એને કહેવાય ક્રમનો નિયમ. તમારો ઓપ્શન કયો આપ્યો છે? ઓપ્શન નંબર બી. જવાબ લખી નાખવાનો બી. ચલો, તે બસ સાતમી ખાલી જગ્યા આપી છે. શું આપ્યું છે? હવે 20 × 20 - 1/20. તો તમે ડાયરેક્ટ સીધું ઉડાડી શકો તો ડાયરેક્ટ ઉડાડવાના, ના આવડતું તમે શું કરો? નીચે 1 લખી નાખવાનું, 20 એકા અને 1 × 20, 20 એકા 20 પણ કેવા? -20. 20 એકા 20 ઉડી ગયા, 20 20, તો 20 એકા 20 જવાબ આવ્યો -1. ડાયરેક્ટ આવડે તો શું? 20 × 20, 20 20 ઉડી ગયા, કેટલા વધે? ખાલી -1. તો જવાબ આવે -1. તમારો ઓપ્શન આપ્યો છે કે -1? તો કે હા, સાતમામાં બી આપ્યો છે, તો બી એટલે કે જવાબ આવશે બી. ચલો, ત્યારબાદ આઠમી ખાલી જગ્યા આપી છે. 2/9 અને ખાલી જગ્યા પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ છે. ચલો, 2/9 અને ખાલી જગ્યા વ્યસ્ત એટલે શું થાય? આપણે આગળ શીખી ગયા કે જે બંનેનો ગુણાકાર એક થાય. એક ક્યારે થાય? જ્યારે 9 અહીંયા છેદમાં હોય ત્યારે મારે અહીંયા અંશમાં જોઈએ, અને 2 અંશમાં હોય ત્યારે મારે નીચે અહીંયા છેદમાં જોઈએ. તો 2 2 ઉડી ગયા, 2 એકા 2, 9 એકા 9, તો જવાબ આવી ગયો 1 × 1, તો 1. શું કહેવાય? 9/2 મારી વ્યસ્ત સંખ્યા કહેવાય એની. તો કેટલો થાય જવાબ? એ એટલે કે 9/2, એટલે કે 9 જવાબ, એટલે કે 9/2 જવાબ આવશે. તો આવી ગયો જવાબ 9/2. ચલો, હવે ત્યાં નવમી ખાલી જગ્યા આપી છે કે શું આપ્યું એમાં? તો કે 1 - 3/4 = ખાલી જગ્યા. ચલો, હવે આપણને ખબર છે, તમે ધોરણ 7માં પણ શીખી નાખ્યો કે કોઈ પણ અપૂર્ણાંક સંખ્યા આપી હોય એના સરવાળા બાદબાકી કરો તમારે છેદ સરખા જોઈએ. શું ખબર છે તમને? તો કે કોઈ પણ તમને અપૂર્ણાંક સંખ્યા આપી હોય, શુદ્ધ અપૂર્ણાંક હોય કે મિશ્ર અપૂર્ણાંક હોય કે અશુદ્ધ અપૂર્ણાંક, એ તમારે શું કરવું પડશે? પહેલાં છેદ સરખા હોય તો તમે એની સરવાળા બાદબાકી કરી શકો છો. તમે બંને સંખ્યાને છેદ સરખા આપ્યા છે તો કે ના, તો આપણે શું કરશું? નીચે 1 લખી નાખી પહેલાં. ચલો, હવે જોઈએ
હવે બંને શેર સરખા છે તો કે ના, કારણ કે તમને નીચે કહીને તમે એક લખવાનું થાય, બરાબર. હવે એક અને ચાર બંને સરખા કહેવાય ના, તો શું કરો, આપણે બંનેનો લસાઅ લેવો પડશે. તો એક અને ચારનો લસાઅ કેટલો આવશે? ચાર. તો તમારે શું કરવું પડશે, હવે એકને કેટલા વડે ગુણ્યા? ચાર મળે તો મારે ચાર વડે ગુણવા પડશે અહીંયા, અને ચારને એક વડે. તો ચલો નીચે જ પાછા ચાર લખી નાખો. હવે ચાર એકા ચાર, ત્રણ એકા ત્રણ, તો જવાબ કેટલો આવશે? ચારમાં ત્રણ જાય તો એક, છેદમાં ચાર તો આવશે એક અપોન ચાર. જવાબ આવશે ક્યાં? ઓપ્શન તમને આપે છે એક અપોન ચાર, તો હા ઓપ્શન નંબર ડી. કયો આપે છે? એક અપોન ચાર. તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. ચલો ત્યાં તમે દસમી ખાલી જગ્યા આપી છે એટલે વિકલ્પ, તો કે માઇનસ ત્રણ અપોન ચાર વત્તા માઇનસ ત્રણ અપોન ચાર બરાબર ખાલી જગ્યા. ચલો શું આપી છે? માઇનસ ત્રણ અપોન ચાર વત્તા ખાલી જગ્યા માઇનસ ત્રણ અપોન ચાર. તો પહેલાં આપણે જોઈએ કૌંસ ખોલીએ કે માઇનસ ત્રણ અપોન ચાર એમના એમ. હવે મેં શું કીધું આગળ કે કૌંસ શું હોય? તો બંને ચોક્કસ સંબંધ હોય ગુણાકારનો, કે પ્લસ માઇનસ માઇનસ ત્રણ અપોન ચાર. ચલો હવે શું કહે છે? બંનેની બાદબાકી કરો. તો હમણાં આગળ જ કીધું કે શું બંનેના છેદ સરખા હોય તમે ડાયરેક્ટ બાદબાકી કરી શકો છો. તો પહેલાં તમે જો બંને છેદ સરખા છે તો કે હા, તો માઇનસ ત્રણ માઇનસ ત્રણ કેટલા થાય? છ છેદમાં ચાર. પણ કેવા? માઇનસ છના છેદમાં ચાર. હવે જો છેદ ઉડે છે, હા બે દૂ ચાર, ત્રણ દૂ છ, બે બે ઉડી ગયા, તો કયો જવાબ આવશે? ત્રણ અપોન બે. પણ કેવા? માઇનસ હતા એટલા માટે આગળ માઇનસ ત્રણ અપોન બે. તમે જવાબ આપશો ઓપ્શન નંબર ડી, એટલે કે માઇનસ ત્રણ અપોન બે. ચલો તે હવે તમને આપી છે ખાલી જગ્યા નંબર અગિયાર, એમાં શું આપ્યું છે? હવે ઝીરો પોઈન્ટ એકનો વ્યસ્ત. તો મેં તમને ઝીરો પોઈન્ટ એક આપ્યો છે, તમે કોઈ પોઈન્ટમાં આન્સર આપ્યો છે? ના. તો આપણે પોઈન્ટને કાઢવો પડશે. તો કે ઝીરો પોઈન્ટ એક એને શું કહેવાય? એકના છેદમાં દસ. આ થઈ ગયો અપૂર્ણાંકમાં જવાબ. ચલો હજુ તો આપણે ખાલી એક અપોન દસ જ લખી છે, આ સંખ્યાને એમને જ લખી છે. હવે એનો વ્યસ્ત કરશું તો શું કહું? દસ છેદમાં છે તો ઉપર અંશમાં લઈ જાઓ, અને એક અંશમાં છે નીચે છેદમાં લઈ દો. દસ એકા દસ, એક એકા એક, એક ગુણ્યા એક બરાબર એક. જવાબ આવી ગયો એક. આવી ગયો ક્યારે? જ્યારે દસ અપોન એક કર્યું ત્યારે. તમને ક્યાંય દસ અપોન એક આપ્યું છે? ના. અહીં કે એક અપોન દસ આપ્યું છે, દસ આપ્યું છે, માઇનસ એક અપોન દસ, અગિયાર અપોન દસ આપ્યું છે. તો આ નીચે ના આપણે એક ના લખો તો ચાલે? તો કે હા. તો જવાબ કેટલો આવશે? ખાલી દસ. તો દસ તમારે જવાબ આપ્યો છે તો કહેવાય હા. તો જવાબ આપશે ઓપ્શન નંબર બી, કેટલો આવશે? દસ. ચલો ત્યાં બારમી ખાલી જગ્યા આપ્યું છે કે વિકલ્પ, કે ઝીરો પોઈન્ટ ઝીરો એકનો વ્યસ્ત. ચલો ઝીરો પોઈન્ટ ઝીરો એકનો વ્યસ્ત ખાલી જગ્યા છે. તો દરેક વિદ્યાર્થી એક મિનિટ વિડીયો સ્ટોપ કરી જાતે ટ્રાય કરશે, જે આ ઉપર કર્યો એ પ્રમાણે જતો. અહીં શું હતું? ઝીરો પોઈન્ટ એક, અહીં શું આપ્યું? ઝીરો પોઈન્ટ ઝીરો એક. ચલો દરેક વિદ્યાર્થી વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરશે. ચલો અહીં શું આવશે આપણે? એક પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? બે. તો નીચે બે શૂન્ય મૂકી દેવાના. ચલો હવે શું કરશો? એનો વ્યસ્ત શું કરવું પડશે આપણે? અહીંયા ગુણ્યા સોના છેદમાં એક. હવે તમને સવાલ છે સોના છેદમાં કેમ એક? કારણ કે શું હોય? સો છેદમાં તો ઉપર અંશમાં જતા રહ્યા, એક અંશમાં નીચે છેદમાં આવતા રહ્યા. તો સો એકા સો, એક એકા એક, તો જવાબ આવશે એક. આવી ગયો એક જવાબ. તો કે હા હવે જોવું પડશે આપણે. સોના છેદમાં એક જવાબ આપ્યો છે તો ક્યાંય? ના. પણ આપણે શું આપ્યું છે? સો આપ્યું છે. સો લખી શકાય? હા. તો જવાબ લખશો આપણે અહીંયા સો. કેટલો આવશે ઓપ્શન નંબર બી? તો આવશે અહીંયા ઓપ્શન નંબર બી, એટલે કે સો જવાબ આવશે. તો અહીંયા આજે આપણે જોયું પ્રશ્ન નંબર ત્રણ, જેમાં આપણે જોયા વિકલ્પો. નેક્સ્ટ જોઈશું આપણે પ્રશ્ન નંબર ચાર, એમાં આપણે તમને ખરા ખોટા.